ભરૂચ જિલ્લાના ભરૂચના શુક્લ તીર્થના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પટેલ છેલ્લા અઢી વર્ષથી જૈવિક ખાતરના ઉપયોગથી શેરડી અને કેળાની ખેતી કરી રહ્યા છે જેને કારણે શેરડીના ઉત્પાદનમાં પચીસ ટકાનો વધારો મેળવ્યો છે શેરડીની ખેતીમાં સત્તર લાખની આવક મેળવી છે આ ઉપરાંત કેળાની ખેતીના ઉત્પાદનમાં વીસ ટકા વધારો થવાની આશા રાખી રહ્યા છે કૃત્રિમ ખાતરથી જમીનને નુકસાન પહોંચ્યું જમીનનો ખોરાક વૃક્ષ અને જમીન આ પ્રકૃતિના નિયમને કૃત્રિમ ખાતરોના કારણે નુકસાન પહોંચ્યું છે હવે કૃષિમાં ખાતરોને કીટનાશકોનો ઉપયોગ સદંતર અથવા નહીવત કરવાનો ખરો સમય આવી ગયો છે જળ જમીન ઉપરાંત માનવ શરીરને નુકસાન પહોંચાડતા કેમિકલ ખાતરો અને દવાઓને બદલે પ્રાકૃતિક ખેતી વળવા તથા જૈવિક ખાતરોનો ઉપયોગ થી આવનારી આફતથી બચી શકાય છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીની સમય અંતરે જૈવિક ખાતરો પણ એક સારો વિકલ્પ બની શકે છે મધ્ય ગુજરાતમાં ઘણા ખેડૂતોએ કેમિકલ ખાતરોનો ઉપયોગ ઓછો કરી જૈવિક ખાતરો અપનાવવા લાગ્યા છે તો દેઠાણા નજીક આવેલી પોતાની વાડીમાં જૈવિક ખાતરોનો ઉપયોગથી શેરડીના ઉત્પાદનમાં 25% જેટલો વધારો લેનારા 37 વર્ષીય ખેડૂત હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલ આવા કૃષિકારો પૈકી એક છે અઢી વર્ષ પહેલા તેમણે જૈવિક ખાતરો તથા જૈવિક જંતુનાશકોનો ઉપયોગ શરૂ કર્યો અને હવે તેનો લાભ હવે મળી રહ્યો છે અને શેરડીના પાકમાં તેર લાખથી વધીને સત્તર લાખ આવક થઈ છે કોલેજના બીજા વર્ષ સુધી અભ્યાસ કરનારા હિતેશભાઈ કહે છે હું બાર વર્ષથી ખેતી કરું છું એ પહેલાં મારા પિતા ખેતી કરતા હતા મારી ચાર એકર જમીનમાં પહેલેથી જ કેમિકલ ખાતરનો બહુ જ ઉપયોગ થયો હતો તો આપણે જે કૃત્રિમ ખાતર જમીનમાં નાખીએ છીએ એનો માત્ર અઠ્યાવીસ થી બત્રીસ ટકા ખાતરનો વાસ્તવિક રીતે ઉપયોગ થાય છે બાકીનું એમને એમ પડ્યું રહે છે એના પર બીજું ખાતર નાખવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અંતે જમીનના માટી કડક થઈ જાય છે આ ઉપરાંત જમીનમાં ડીટીએસ અને પીએચ નું પ્રમાણ પણ વધી જાય છે માટી ઉપર સફેદ પરખ જોવા મળે છે આવી સમસ્યા મોટા ભાગના ખેડૂતો અનુભવે છે આ કૃત્રિમ ખાતરોનું પરિણામ છે તો આ પ્રકાર પ્રકોપથી બચવા માટે કાં તો પ્રાકૃતિક ખેતી અથવા તો જૈવિક ખાતરનો ઉપયોગ જ કરવો વિકલ્પ અમારી પાસે હતો અમે કેમિકલના ખાતરનો ઉપયોગ ઘટાડી હવે બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ શરૂ કર્યો છે અમે ટીશ્યુ કલ્ચરથી ચાર હજાર જેટલી લંબાઈ વધુ અને ટપકા ઓછા જોવા મળ્યા છે શેરડીના પાકમાં ગાંઠો સામાન્ય રીતે આઠ થી બાર જેટલો હોય છે પરંતુ આ પાકમાં ગાંઠનું પ્રમાણ સોળ થી બાવીસ રહ્યું છે શેરડી વાવ્યા બાદ બાજુમાં રહેલી ગાંઠમાંથી પણ શેરડી ઉગે છે જે જેટલું વધુ હોય છે એટલું વધુ ઉત્પાદન મળે